किसेल श्रृंग सम विशाल जटा झूठ चंद्र पाल गंग कीत। तो कसा करो महल महल गिर मैर कहावे कसा गाऊ जा। शुभ सवार जय कष्ट भजन देव। आज से शनिवार एटले के बोटाद थी साळंगपुर 111 शनिवार नी पदयात्रा नो संकल्प। अने आज छे 11मो शनिवार। अने दर शनिवार नी जेम मारा परम स्नेही मित्र संदीपभाई प्रजापति तथा आज अमारी साथे मारा परम स्नेही मित्र लगभग हरिवंत भाई वाघेला जोड़ावानी वात करता कदा जे पण जोड़ाया छे। तो आज बने मित्रों साथे मळी अने साळंगपुर नी पदयात्रा शुरू करशुं। तो बोलो श्री कष्ट भंजन देव की जय। बोटाद श्री रोकड़ी हनुमानजी महाराजनुं मंदिर रस्तामां आवे छे। अहींया श्रावण महीना दरमियान अखंड रामधून आखो श्रावण महीनो अखंड रामधून होय छे। तो आपणे एनो पण घडीક લાવો લઈએ। તો રોકડી હનુમાનજી મારા દર્શન કર્યા, ભગવાન રામનું સ્મરણ કરી અને વળી પાછી સાળંગપુર પદયાત્રા શરૂ કરી। જય કષ્ટ ભજન દેવ। અમારા પરમ સ્નેહી મિત્ર સંદીપભાઈ તેમજ હરિવંતભાઈ એ બધા મિત્રો સાથે ભેટો પણ થઈ ગયો છે અને સાળંગપુરની પદયાત્રા શરૂ કરી દીધી છે। અને હનુમાનજી મહારાજના નામસ્મરણ સાથે અંતરમાં એક આનંદ અને ઉત્સાહ સાથે જ્યારે અમે હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર જઈ રહ્યા છીએ ત્યારે તો મિત્રો એકવાર હનુમાનજી મહારાજનો પ્રેમપૂર્વક જય કરો। બોલો બોલો શ્રી કષ્ટ ભંજન દેવ કી જય। તો ધીમે ધીમે દાદાના નામસ્મરણ સાથે સાળંગપુરની પદયાત્રા ધીરે ધીરે શરૂ થઈ રહી છે। તો અમારી જે સાળંગપુરની પદયાત્રા છે એ ખૂબ સેવાભાવી માણસ અને દર શનિવારે હજારો માણસો અહીંથી નીકળતા હોય છે, હજારો માણસો અહીં આવી અને પોતાના કોઠાને ટાઢો કરતા હોય છે, તરસ બુજાવતા હોય છે, એવા એક સેવાભાવી માણસ મુકેશભાઈના પરબ સુધી અમારી યાત્રા પહોંચી છે। અહીંયા પાણી પીધું, ખૂબ આનંદ આવ્યો, પાણી પીધું, ખૂબ સારી વ્યવસ્થા છે, પણ એ કણે તમે ખૂબ સારી રીતે બેસી શકો, તમને થાક લાગ્યો હોય તો એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે મુકેશભાઈની સેવા ખૂબ સારી છે અને ખરેખર આયકણ જે જે આવશે એ દાદાના દર્શને જાય છે, પણ એમાંથી સવા ભાગનું પૂન તો એમ કહું છું મુકેશભાઈને જ મળતું હોય છે। એવા સેવા ભાઈ માણસ ખૂબ આનંદ આવે અહીં આવી અને ખૂબ નિજાનંદ છે। હવે આપણી પાસે આગળની યાત્રા શરૂ, મુકેશભાઈનું જે પરબ છે ત્યાં પાણી પીધું, આનંદ આવ્યો અને હવે સાળંગપુરની આગળની પદયાત્રા શરૂ કરીએ દોસ્તો। તો હવે આગળની પદયાત્રા શરૂ કરીશું। તો બોલો શ્રી કષ્ટ ભંજન દેવ કી જય। હાલો મુકેશભાઈ, મળીશું પાછા આપણે આવતા શનિવારે, ત્યાં સુધી જય કષ્ટ ભજન દેવ। હાલો મુકેશભાઈ, જય કષ્ટ ભજન દેવ। હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર પગપાળા જઈ રહ્યા છીએ, એમાં આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, આજ અમાસ, એટલે ભગવાન મહાદેવના પણ આરાધન કરીએ એવું પ્રાકૃતિક સરસ મજાનું વાતાવરણ છે, જંગલ જેવું વાતાવરણ છે, ત્યારે ભગવાન મહાદેવને એક પંક્તિમાં યાદ કરું કે કવિ ભગવાન મહાદેવનું વર્ણન કરે છંદ ચરચરીમાં કે શૈલ શૃંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર પાલ ગંગ કીત રંગ માલ વિમલ નીર ગાજે અને લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોરી ભાલ કુમકુમ સિંદુર ગુલાલ ભ્રુકટી વર સાજે મુંડન કી કંઠ માલ વિસત હૃદય ખુશાલ સ્ફટિક જાલ રુદ્ર માલ હૃદયાલ રાચે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુ સાજ શંકર મહારાજ યાજ તાંડવ નાચે ભોલે મહારાજ યાજ તાંડવ નાચે। આવી ભગવાન મહાદેવની સંદીપભાઈ આરાધના કરતા હોય ત્યારે આપને પણ વિનંતી કરું, આપને મોજા એવી એક રચના ભગવાન મહાદેવની એક સ્તુતિ રજૂ કરો। તો કસા કરો મહેલ મહેલ ગીર મેર કહાવે કસા ગાઉ જહાં ગુણ ગુણ જહાં તમર ગાવે મેં લાગી ધન માલ જહાં સી ચરણ આગે કસા પખાળું પાવ પવિત્ર નખ ગંગ હિ લાગે અને કી પૂંક ચડાવા શિર પરે પારિજાત વ્રખ તો ધરે રાજાધિરાજ કી રીજવા કવિ શંકર કે સેવા કરે કવિ શંકર કે સેવા કરે।
આપે સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટામાં જોયું હશે કે કષ્ટભંજન દેવ સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજની લગભગ 72 ફૂટ ઊંચી પ્રતિમા બનવા જઈ રહી છે, એ આ સ્થાને બનવા જઈ રહી છે. અત્યારે હાલ આટલું કામ પહોંચ્યું છે તો અમે ધીરે ધીરે મંદિર તરફ હવે આગળ વધી રહ્યા છીએ. તો હનુમાનજી મહારાજના દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો, ખૂબ સરસ રીતે દર્શન થયા અને અંતરમાં એક અનેરો આનંદ જ છે. તો આજનો આ વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભાવપૂર્વક જય કૃષ્ણભાઈ જરૂર લખશો. ફરી પાછા આવાડાવા અવનવા વ્લોગ વિડીયો તથા આવતા શનિવારે મળશું. ત્યાં સુધી સર્વ મિત્રોને ભાવ કર્યા, જય કૃષ્ણભાઈ દેવ, જય માતાજી, જય મહાદેવ.